અને આ રીતના ચાલતું હોય ત્યારે પેઢી દર પેઢી આ આગળ ચાલતું આવે છે અને આપણે જેને નથી બદલી શકતા. હવે રુઝાન છે, હવે ખાસ કરીને આ ઘટના જે બની છે એમાં શું કાર્યવાહી થશે, કોને સજા થશે, એ તો આગળ જ્યારે કાર્યવાહી થશે ત્યારબાદ જ ખબર પડશે. પરંતુ ખાસ કરીને જે સમાજ છે તેમાં મહિલાઓ પર થતા અત્યાચારો છે એને અટકાવવા માટે, જાગૃતિ લાવવા માટે, કે જે હંમેશાથી જ્યારે પણ આવી ઘટનાઓ બનતી હોય છે તો છેલ્લો જે સવાલ હોય છે એ સવાલ હું આપને પૂછીશ, પરંતુ જવાબ તો આપણે અહીંયા ડિસ્કસ કરતા હોય છે પરંતુ કદાચ સમાજમાં એ થતું નથી, એટલે જ ફરી એવી ઘટનાઓ બને છે અને ફરી આપણે ડિસ્કશન કરીએ છીએ. આપણે આપણે મીડિયાનું ને અમારા બધાનું કામ છે કે માથામાં ઠોક ઠોક કરવાનું, કારણ કે ફરક પડે છે બેન, ફરક પડે છે, ભલે બેબી સ્ટેપ્સ છે પણ ફરક પડે છે, બરોબર ને? આપણે કહે છે ને કે ભાઈ એક જણને બી આજે ફરક પડી જાય તો આપણું તમારું મારું કામ થઈ ગયું. ઇમ્પોર્ટન્ટ એ છે. બીજી વાત, આપણે જે અત્યારે નથી કરી કે અગર ચાર વર્ષથી આ બેનને એક્ઝામ્પલ લઈને જ વાત કરું છું, ચાર વર્ષથી આવા ઝઘડા થતા હતા તો બાજુવાલા નેબર શું કરતા હતા, બરોબર છે? કારણ કે હવે તમને કહી દઉં કે અમારે 109, તમને સારા પોઈન્ટ બી કહી રહી છું, 1091 માં ઘણી વાર અમારી પાસે બાજુવાલાના ફોન આવે કે ભાઈ અહીંયા રોજ કકલાત ડોમેસ્ટિક વાયલન્સ થઈ રહ્યું છે, તો અમે કહીએ કે હા ચિંતા ના કરો, તમે અમને ડિટેલ્સ આપી દો, તમારું નામ નહીં આવે, એટલે પડોશીનું નામ નહીં આવે, એટલે પડોશી બી સેફ થઈ જાય અને પછી પોલીસ જાય અને પછી જે કાર્યવાહી નાની મોટી છે એવી કોઈ મોટી કાર્યવાહી થતી નથી, કારણ કે આપણે કોઈના ઘર ભાગવા નથી, આ ત્રીજી ચોથી વાર પણ એ જાય કે ના સમાજ, પડોશી સમાજમાં આવી ગયા ના, એટલે ના, એટલે નવું એમ કહેવા માંગુ છું, એટલે પડોશીનો ડ્યુટી છે. પણ પેલા છોકરાને કારણ કહી દો, ભલે લોકો ફટ્ટા મારતા હોય, જે પેલા બી મેં કીધું એ લોકોને પોલીસથી બીક છે એમાં કોઈ ડાઉટ નથી, એટલે પોલીસ આવીને કાર્યવાહી કરે, થોડુંક દમ દાટી કરે, એટલે થોડા દિવસ તો 100% શાંતિ છે, એ મારી ગેરંટી છે, કારણ કે આવા અમે કેસીસો હેન્ડલ કરી રહ્યા છીએ. એટલે મારે ખાસ કહેવું છે કે સમાજે જાગૃત થવું પડશે, સમાજ ઉઠીને દીકરીને હેલ્પ કરવી પડશે. હવે પછી તમે જ ચાલુ કરો કે આ તો રાતે આ ગઈ હતી ને આ કપડાં પહેરે છે ને આ કરે છે, તો પછી તો નહીં ચાલે ને. તમે કોઈ માટે આવી રીતે ટીકા ટોકર કરો તો થોડું ચાલવાનું. આપણે પોતાની જ દીકરીને કરીએ છીએ ને, એટલે આપણો જે સેક્સ રેશિયો છે એ 1000 પર 848 પહોંચી ગયો છે, હજી અંતથી ખરાબ, કારણ કે આખી આપણી સોશિયલ ફેબ્રિક ખોરવાઈ ગયું છે, પરણવાની આખી સ્થિતિઓ ખોરવાઈ ગઈ છે, બહારથી છોકરીઓ લાવી પડે છે, છોકરીઓ પછી આખી ગેંગ બધું લૂંટીને જાય છે. જી 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 જી, ચોક્કસ. સમય અહીંયા સમાપ્ત થયો છે. રુઝાનજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. વિરાજજી, આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ.